नमस्कार, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝ માં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. પરિવાર ભૂકંપના આંચકાથી સમગ્ર ઇન્ડોનેશિયા હચમચી ગયું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 ની માપવામાં આવી છે. જોરદાર આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા. આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુઝરમાં જમીનથી લગભગ 10 કિલોમીટર ઊંડાણમાં હતું. ભૂસ્તર એજન્સીઓનું કહેવું છે કે હાલમાં સુનામીને લઈને કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો ગંભીર હતો કે તેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 700થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. કર્ણાટકના મેંગલુરુમાં એક ચાલતી ઓટોમાં થયેલા બ્લાસ્ટને પોલીસ સામાન્ય ઘટના ગણી અને ચાલી રહી હતી તે વિસ્ફોટની ઘટનાની તપાસમાં મસમોટા ખુલાસા થઈ રહ્યા છે. એક આતંકવાદી હુમલાનું ષડયંત્ર સામે આવ્યું છે. કર્ણાટક પોલીસે ઘટના સ્થળેથી કુકર બોમ્બ જપ્ત કર્યો છે. આ કુકર બોમ્બના બ્લાસ્ટને અંજામ આપવા માટે બોમ્બની સર્કિટ ફિટ કરવામાં આવેલી હતી. જો આ કુકર બોમ્બ તેના લોકેશન સુધી પહોંચાડી દેવાયું હોત તો કદાચ મોટી તબાહીની શક્યતા હતી. કર્ણાટકના મેંગલુરુમાં વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ શારિક અને ઓટો રિક્ષા ચાલક ઇજા પામ્યા. કર્ણાટકના મેંગલુરુમાં ઓટો રિક્ષા બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપવામાં આવશે. આ કેસના આરોપી મોહમ્મદ શારિકને મેંગલુરુની ફાધર મુલ્લર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઈડીજીપી આલોક કુમારે જણાવ્યું કે આરોપીઓ સામે 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 મેંગલુરુમાં અને 1 શિવમોગા જિલ્લામાં નોંધાયો છે. ઝારખંડના લાતેહારના બેન્ડી જંગલમાં સુરક્ષા દળો અને પ્રતિબંધિત સંગઠન જેજેએમપીના નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં 3 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા. સર્ચ ઓપરેશનમાં પોલીસે 3 રાઇફલ કબજે કરી છે. સોમવારે સાંજના સમયે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. લાતેહાર એસપી અંજની અંજને 3 માઓવાદીઓની હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે અચાનક નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે સાથી ભાજપ પાસે માંગ કરી છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને છત્રપતિ શિવાજી મહારાજ વિશે તેમની તાજેતરની ટિપ્પણી માટે રાજ્યની બહાર મોકલવામાં આવે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક વિશે ખોટું નિવેદન આપવા બદલ તેઓએ જણાવ્યું કે કોશિયારીએ ભૂતકાળમાં પણ તેમના નિવેદનોથી વિવાદનો સામનો કર્યો હતો. સંજય ગાયકવાડે જણાવ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના ન હોઈ શકે અને તેમની તુલના વિશ્વની કોઈ પણ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં. મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીએ નીતિન ગડકરીની છત્રપતિ શિવાજી સાથે સરખામણી કરવાને લઈને સતત વિરોધ નોંધાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના તો રસ્તા પર ઉતરી આવી છે. ઉદ્ધવ જૂથના કાર્યકર્તાઓએ ગવર્નર કોશિયારીની વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા છે. શિવસૈનિકોનું કહેવું છે કે ભગતસિંહ કોશિયારીની 2 દિવસમાં બદલી કરવામાં આવે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. શિવસેનાની સાથે એનસીપીએ પણ મોરચો ખોલ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં 6 દોષિતોની જેલ મુક્તિ સામે કોંગ્રેસ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં નવી સમીક્ષા અરજી દાખલ કરશે. પાર્ટીના સૂત્રોએ સોમવારે આ અંગેની જાણકારી આપી. કેન્દ્ર સરકાર આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરી ચૂકી છે, જેને લઈને કોંગ્રેસ તરફથી સરકાર વિરુદ્ધ નિવેદનો પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 6 દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારતી નવી સમીક્ષા અરજી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. દિલ્હીમાં એમસીડી ચૂંટણી પહેલા ભાજપે ફરી એકવાર સ્ટિંગ વિડીયો જાહેર કરી આમ આદમી પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે આપના નેતાઓના જે રીતે સ્ટિંગ સામે આવી રહ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સમગ્ર આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. બીજેપીએ જે સ્ટિંગ જારી કર્યું તે રોહિણીના વોર્ડ નંબર 55D સાથે સંબંધિત છે.
संबित पात्रा जणाव्या प्रमाणे कांग्रेसमांथी आम आदमी पार्टी में सामेल थयेला बिंदु पासेथी टिकिट माटे रूपया 80 लाख मांगवामां आव्या हता। दिल्ली एमसीडी की चूंटणी ने पगले आम आदमी पार्टी और भाजप सतत एकबीजा पर आरोप प्रत्यारोप कर रहा है। बंने दलना नेताओं पोता जीत दावो कर रहा है। भाजपे आम आदमी पार्टी पर नाणा लई और टिकट वेचवा आरोप लगवा है। त्यारे दिल्ली डेप्यूटी सीएम मनीष सिसोदियाए कहूं कि भाजपे एमसीडी चलावानी तक मिली, 15 वर्ष सुधी भाजपे कई करू नहीं, आज गमे त्या उभा रहो, दिल्ली में काम जनता गणी शके। बीजी तरफ एमसीडी काम जनता गणी शकशे नहीं। महरोली में थयेला श्रद्धा वोकर मर्डर केस में हवे दिल्ली हाईकोर्ट सुधी पहोंच्यो छे। दिल्ली हाईकोर्ट में समग्र मामला की तपास सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन ने ट्रांसफर करने की मांग करवामां आवी छे। दिल्ली हाईकोर्ट में दाखिल करवामां आवेली अरजी में कहेवामां आव्युं छे कि आ जघन्य घटना 6 महीना जूनी छे, एटला माटे दिल्ली पोलीस आ मामले योग्य रीते तपास करी शकशे नहीं। अरजी में कहेवामां आव्युं छे कि दिल्ली पोलीस पासे वैज्ञानिक अने वहीवटी स्टाफनी अछत छे, आ साथे दिल्ली पोलीस पासे आधुनिक वैज्ञानिक साधनोनो पण अभाव छे। पोलीस श्रद्धा हत्या केस साथे जोड़ायेल दरेक कड़ी ने जोड़वामां व्यस्त छे अने दिल्ली पोलीसनी तपास हवे हिमाचल प्रदेश सुधी पहोंची गई छे। श्रद्धा हत्यानी तपास माटे दिल्ली पोलीसनी टीम हिमाचलना तोषमां पहोंची हती। तोष गाम जे हिमाचल प्रदेश में कसोलनी सरहद पर आवेलू छे, अहींथी पोलीस ने केस में महत्वना इनपुट मळ्या हता। पोलीस सूत्रोना जणाव्या अनुसार आफताब ने गांजा ने चरसनू व्यसन छे। आफताबना फोन माथी तोषना केटलाक ड्रग स्मगलरना नंबर पण मळी आव्या छे। महाठग सुकेश चंद्रशेखर ने सुप्रीम कोर्टे कोईपण प्रकारनी राहत आपवानो इनकार कर्यो छे। एटलू ज नहीं, वारंवार अरजी करवा बदल सुप्रीम कोर्टे तेने फटकार पण लगावी छे अने कह्युं छे के पैरवी माटे सारा वकील करी शके, तो तेनो मतलब ते नथी के वारंवार कोर्ट में आवी जाओ। सुकेशे ताजेतरमां सुप्रीम कोर्ट में एक अरजी दाखिल करी अने बीजी जेल में ट्रांसफर करवानी मांग करी हती। तेओए दलील करी हती के जेल में सीआरपीएफ परेशान करी रही छे, त्यारथी तेणे सत्येंद्र जैनने लईने पत्र लख्यो छे, त्यारथी तेमने सतत धमकीओ मळी रही छे। पाकिस्तानना एक मीडिया रिपोर्ट में दावो करवामां आव्यो छे कि पाकिस्तानी आर्मी चीफ जनरल कमर जावेद बाजवा परिवार 6 वर्ष में अब्जोपति बनी गयो छे। पाकिस्तानी पत्रकार अहमद नूरानीए बाजवा निवृत्ति मात्र 8 दिवस पहला फैक्ट फोकस माटे लखेला तेमना अहेवाल में आ बात कही छे। बाजवा कार्यकाल 29 नवम्बरे पूरो थाय छे। नूरानीए कह्यू कि छेला 6 वर्ष में बाजवा संबंधी और नजीकना मित्रों फार्म हाउस बनाव्या। कराची लाहौर सहित पाकिस्तान ना मोटा शहरों में आंतरराष्ट्रीय बिजनेस और कमर्शियल प्लाजा शुरू कर्या। मोदी सरकार फ्री राशन पर 3 लाख करोड़ रूपया खर्च करशे, जे 2 लाख करोड़ रूपया बजेट ना अंदाज करता लगभग 50% वधु छे। मफत अनाज योजना और पीएम गरीब कल्याण योजना ने डिसेम्बर सुधी लंबावाना कारणे आ शक्य बन्यु छे। एवो पण अंदाज छे कि देश की 80 करोड़ वस्ती ने मफत खोराक योजना हेठ बीजी सौथी मोटी सबसिडी होई शके छे। अगाउ कोरोना ना समयगाळा दरमियान सरकारे आ भंडोळ माटे 3.4 करोड़ रूपया फाळव्या हता। आ वखते सरकारनुं फूड सबसिडी बिल चालू नाणाकीय वर्ष में रूपया 3 लाख करोड़ ने पार करे तेवी शक्यता छे, जे रूपया 2 लाख करोड़ बजेटना अंदाज करता लगभग 50% वधु छे। बिहारना वैशाली जिल्ला में पूरपाट झड़पे आती ट्रके 30 लोग ने अड़फेटे लीधा, जेमां 6 बाळकों सहित 8 लोगना मौत थी गया छे, ज्यारे अन्य लोगों की हालत गंभीर छे। अकस्मात थता पोलीस घटनास्थले पहुंची और स्थानिकों की मदद लई ट्रकनी कापी और मृतकों ने बाहर काढ़वानी फरज पड़ी थी। दारूना नशा में धूत ट्रक ड्राइवरे आ अकस्मात सर्जो होवानुं स्थानिकोनुं कहेवुं छे। महाराष्ट्रना पुणे बेंगलुरु हाईवे पर भीषण अकस्मात सर्जायो, जेमा एक बाद एक 48 जेटला वाहनों एक बीजा साथे अथड़ाया। आ अकस्मात में अंदाजे 30 लोग इजा पाम्या छे, जेमने नजीकनी हॉस्पिटल में सारवार माटे खसेड़ाया छे। पुणे बेंगलुरु हाईवे पर नावले ब्रिज पासे आ अकस्मात सर्जायो। अकस्मात की जाण थता पुलिस अने फायर ब्रिगेड की टीम घटनास्थले पहोंची अने रेस्क्यू की कामगीरी हाथ धरी हती।
नवसारी में वडाप्रधान नरेन्द्र मोदी की जनसभा योजाई। वडाप्रधान नरेन्द्र मोदी कह्युं के तमारा वोट थी मोदी नो वट छे, मतना ताकत एटली छे तमे कल्पना पण न करी शको। मोदी कह्युं के गुजरात में वारे तेहवारे हिंसा थती हती, तमारा मतनी ताकत थी गुजरात प्रगति करी रह्युं छे। वडाप्रधान नरेन्द्र मोदी कह्युं के 300 करोड़ खेडूतोना खाता में जमा थया छे। सुरेन्द्रनगर में पीएम मोदी दुधरेज में जाहिर सभा गजवी, जेमा अनेक लोकोना खिस्सा कपाई गया। जो कि भाजपा कार्यकर्ताओं खिस्सा कातरू ने झड़पी पड़ो, खिस्सा कातरू ने कार्यकर्ताओं बे पगे बेसाड़ी और माफी पण मांगावी, त्यारबाद पुलिस ने सौंपी देवामां आव्यो। पुलिसे खिस्सा कातरू की धरपकड़ करी वधु कार्यवाही हाथ धरी छे। सुरेन्द्रनगर दुधरेज में पीएम मोदी भाजपनी जनसभा संबोधता कांग्रेस वाणी विलास पर आकरा प्रहारों कर्या। कांग्रेस नेता मधुसूदन मिस्त्री आपेला निवेदन नो हवालो लई मोदी आकरा प्रहार करता कांग्रेसवाड़ाओं अहंकार तो जुओ, कांग्रेसवाड़ा कहे छे कि औकात बतावी देशे, कांग्रेसवाड़ाओ अगाउ पण नीच अने नीच जातिनो कही मारू अपमान करता रह्या छे अने अपमान गळी जाऊं छूं। खंभाळियाना शक्तिनगर में भाजपा कार्यक्रम नो फियास्को थयो होवाना दृश्य सामे आव्या। अमित शाह चालू भाषण में विद्यार्थियों ने बाहर थी चालती पकड़ी। खंभाळिया शक्तिनगर में भाजपनी सभा में आवेली विद्यार्थिनीओए चालू सभा में बाहर जता होदेदारों विद्यार्थियों ने समझावी फरीथी अंदर बेसाड़वानी फरज पड़ी थी। भाजपनी सभा में खुर्शीओ खाली न रहे ते माटे भाजपे विद्यार्थियों ने बोलाव्या हता। खंभाळिया खाते योजेल अमित शाह की सभा में खुर्शीओ खाली जोवा मळी हती। मोटी संख्या में खुर्शीओ खाली होय मीडिया की नजर पड़ता भाजप कार्यकर्ताओ हरकत में आव्या। सभा स्थल नजीक आवेल स्कूल अने कॉलेजना बाळकोने बोलावी खुर्शीओ भरवानी कोशिश करवामां आवी हती। जूनागढ़ मांगरोळ में केन्द्रीय गृहमंत्री अमित शाहे सभा संबोधी। अमित शाहे कह्युं के गुजरातनो विकास मात्र भाजपनी सरकारे कर्यो छे, आखा गुजरातनो विकास मात्र भाजपनी सरकारे कर्यो छे, आखा गुजरात में हवे एक पण दादा देखाता नथी, फक्त हनुमान दादा देखाय छे, गुजरात ने कर्फ्यू मुक्त करवानुं काम भाजपे कर्यु छे। अमित शाहे कह्युं के भाजपना शासन में कोई रमखाणो थता नथी, रमखाणो बंद थई गया छे। अमित शाहे उमेर्युं के नर्मदानुं पाणी आखा गुजरात में भाजपे पहोंचाड्युं छे। अमित शाहे तेमना चूंटणी प्रचार में आयोजित सभाओं में भूजनी एक सभा ओछी संबोधी, तो बात एवी सामे आवी छे कि अमित शाह विमान में टेक्निकल खामी होवाना कारणे तेओ भूज पहोंची शक्या न हता, जेथी स्थानिक नेताओं आ सभा ने संबोधित करी हती। छोटाउदेपुर में भाजपना झंझावाती प्रचार कार्यनो शुभारंभ उत्तर प्रदेश सीएम योगी आदित्यनाथे नसवाड़ी थी कर्यो। संखेड़ा बैठक भाजपा उम्मीदवार अभयसिंह तड़वी समर्थन में योजेली जाहिर सभा में योगी भाजपने विजय बनावा भारपूर्वक अनुरोध कर्यो हतो। अमित शाह 22 नवम्बरे बनासकांठा थराद की मुलाकाते आवशे। अमित शाह आगमन अगाउ कार्यकर्ताओं तमाम तैयारी करी छे। थराद में शाह की जाहिर सभा में मोटी संख्या में लोग संबोधन कर्यु। अहमदाबाद में उत्तर प्रदेश की सीएम योगी आदित्यनाथ चूंटणी प्रचार प्रसार करने जाहिर सभा गजवी, जेमा कांग्रेस ने आड़े हाथ लेता कहूं कि भाजपे कांग्रेस काम करी रही शकी नहीं ते काम कर्या छे, दरेक क्षेत्रों में भारत ने पगभर बनावना प्रयत्नों कर्या जे कांग्रेस नहीं करी शकी। अहमदाबाद विधानसभा बैठक उम्मीदवार अर्जुन सिंह समर्थन में कहूं कि 2017 की जीत करता बे गणा वधु मतों थी भाजप अहमदाबाद में जीत हासिल करशे। वलसाड जिलानी उमरगाम विधानसभा बैठक पर स्टार प्रचारकों नो मतदाताओं माटे सुपर मंडे रह्यो। पंजाबना सीएम भगवत मानना रोड शो ने जोवा विशाल जनमेदनी उमटी पड़ी थी। भगवत माने गुजरात ने अगाउ कांग्रेस अने हवे भाजपे दुखी कर्यानो आक्षेप साथे
લોકોના પ્રશ્નોનો જવાબ આપ્યો. ઉમરગામ તાલુકાના રાજકારણમાં વર્ષો બાદ કોઈ રાજકારણીનો રોડ શો યોજાતા ત્રિપાંખિયા જંગના દ્વારો ખુલી ગયા છે. રોડ શો દરમિયાન મોદી સમર્થકોએ નારા લગાવ્યા હતા. બાવીસ નવેમ્બરે પંજાબના સીએમ ભગવત માન ડાંગની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભામાં ડાંગ બેઠકના ઉમેદવાર સુનિલ ગામિતના સમર્થન માટે પ્રચાર માટે તેઓ રોડ શો કરશે. ડાંગ આહવાના ફુવારા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રોડ શો આયોજિત કરાશે. ડાંગ જિલ્લામાં 2022માં ત્રિપાંખીઓ જંગ જોવા મળશે ત્યારે આપ પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ડાંગ જિલ્લામાં ભગવત માનનું શક્તિ પ્રદર્શનને લઈને આપ પાર્ટીના કાર્યકર્તાઓએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટમાં રાહુલ ગાંધીની જનસભા પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. રાજકોટ દક્ષિણ બેઠકમાં આવતા વોર્ડ નંબર 17 અને 18માં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. 10 કોંગી આગેવાનો અને 100 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપના નેતા ધનસુખ ભંડેરીની હાજરીમાં તેઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. અરવલ્લીના માલપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાહેરસભાનું આયોજન કર્યું જેમાં જસુ પટેલે મતદારોને સંબોધતા કહ્યું કે મારા દીકરાને માલપુર બાયડના લોકોની સેવા માટે આપું છું. 50 વર્ષ જે પાર્ટી માટે કાઢ્યા તેમણે જ મને ઘેર્યો અને મારા સેવા યજ્ઞમાં હાડકા નાખ્યા. કોંગ્રેસ પાર્ટીએ મને પાછો પાડ્યો છે છતાં કોંગ્રેસમાં રહી સેવા કરતો રહીશ, ચૂંટણી કાર્યક્રમમાં નહીં પડું. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતા રાજકીય પક્ષો એકબીજા પર આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષે સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાવ્યો અને ભડકાઉ ભાષણ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. વલસાડ ઉમરગામ બેઠક પર ચૂંટણી પ્રચારનો જંગ જામ્યો. ગત 5 ટર્મથી ભાજપે કબજે કરેલી બેઠક પર મહારાષ્ટ્રના ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસે સ્ટાર પ્રચારક વગર ડોર ટુ ડોર ફરી મહેનત શરૂ કરી છે. ભાજપ ઉમેદવારને નહીં પણ કેન્દ્રીય મંત્રીને લોકો વચ્ચે મોકલી અબ મેં કરુંગાના વચનો આપી રહ્યા છે તો કોંગ્રેસ પણ 25 વર્ષથી ભાજપ રાજમાં પડતર પ્રશ્નો સામે અવાજ ઉઠાવી પ્રચાર કરી રહ્યું છે. રાજકોટમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી ભાજપની નીતિ પર આકરા પ્રહારો કર્યા. તેમણે મોરબી દુર્ઘટના અંગે જણાવ્યું, મોરબી દુર્ઘટનાને મેં રાજકારણનો મુદ્દો બનાવ્યો નથી પરંતુ આરોપીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું ત્યારથી કોંગ્રેસની એક્શનની રાહ જોવાઈ રહી હતી. જોકે કોંગ્રેસ સાયલન્ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા ત્યારે હવે ચૂંટણીને થોડા દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સુરતના મહુવામાં જાહેરસભાને સંબોધન કરતા કહ્યું કે ભાજપવાળા તેમને વનવાસી કહે છે. હું તેમને કહું છું, તમે વનવાસી નથી, તમે આદિવાસી છો, તમે આ દેશના મૂળ માલિક છો, આ દેશ તમારો છે, જેથી તમને શિક્ષણ અને રોજગારી મળે તે જરૂરી છે. ધોરાજીની સભામાં ખાલી ખુરશીઓ બાદ ચિંતાગ્રસ્ત ચહેરા પર પીએમ મોદી કમલમ પહોંચ્યા. મિશન 150+ના લક્ષ્યાંક વચ્ચે પાટીલ અને અમિત શાહ વચ્ચેની તિરાડ વધુ પહોળી થતા ફાળ પડી છે જેની અસર પરિણામો પર વર્તાઈ શકે છે જેથી પીએમ મોદી અને પાટીલ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં આપ પાર્ટીના પંજાબના સીએમ આવે તે પહેલા આપ પાર્ટીએ લગાવેલા ઝંડા અને પ્રચારના બેનર હટાવવામાં આવ્યા. વલસાડ જિલ્લાના ઉમરગામ બેઠક પર ઉમરગામ પાલિકા વિસ્તારમાં પંજાબના સીએમ ભગવત માનનો રોડ શો યોજાવાનો હતો જેને લઈને આપ પાર્ટી દ્વારા રવિવારે રાત્રે લગાવેલી પ્રચારની ચીજો પાલિકા દ્વારા કબજે કરાઈ. રોડ શો શરૂ થાય તે પહેલા તંત્રની કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. દાહોદના દેવગઢ બારીયા બેઠકના કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. એનસીપીના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. દેવગઢ બારીયામાં ફોર્મ પરત ખેંચાતા દાહોદમાં ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામશે.
विधानसभा चूंटणी 2022 ने हवे गणतरीना दिवसो ज बाकी रह्या छे त्यारे दाहोदमां कोंग्रेस उम्मेदवारे उम्मेदवारी फॉर्म परत खेंचता दाहोद कोंग्रेसमां खळभळाट मची गयो छे। तो दहगामना कामिनीबाए अपक्षमांथी फॉर्म परत खेंची लीधुं छे। कामिनीबाने कोंग्रेस पक्षे टिकिट न आपता तेओ अपक्षमांथी उम्मेदवारी नोंधावी हती। सूत्रों पासेथी मळती माहिती प्रमाणे दहगाम कोंग्रेसना धारासभ्य कामिनीबा पार्टीमांथी राजीनामुं आपी शके छे। कामिनीबा कोंग्रेस छोड़ी अने भाजपनो खेस धारण करे तेवी पण माहिती मळी रही छे। तो अमदावादमां चूंटणीने लईने तंत्रे तड़ामार तैयारीओ शुरू करी दीधी छे त्यारे दिव्यांग लोको माटे खास बेलेट पेपर तैयार कराया छे। ब्रेल लिपिमां 60,000 जेटला बेलेट पेपर वोटिंग माटेनी मार्गदर्शिका तैयार करवामां आवी छे। पोस्टल बेलेट पेपर थी विकलांग पण वोटिंग करी शकशे। विधानसभा चूंटणी ने लईने नेताओना प्रचार वच्चे मतदान बहिष्कारनी चीमकी उच्चारवामां आवी रही छे। वलसाडना उमरगाम पालिका विस्तारमां दरिया किनारे जेटी न बनता सोशियल मीडिया पर मत नहीं आपवाना मेसेज वायरल थया छे। पालिका मांगेलवाड विस्तार में गटर नहीं तो रोड नहीं ना संदेश पण वायरल थया छे। भावनगर महानगरपालिकाना अधूरा रोडना विकास में शहरीजनों भोग बनी रहा छे। मेयरना बोर्ड में करोड़ों रूपियाना खर्चे 3 वर्ष पहला बनेला 2 किलोमीटरना रोड पर अवारनवार अकस्मात सर्जाय छे। गत रात्रे पण कारनो अकस्मात सर्जायो सदनसीबे मोटी जानहानि सर्जाई नथी पण अधूरा रोडना कारणे शहरीजनों त्रासी गया छे। मेयर कीर्तिबेन दाणीधरियाए खातमुहूर्त करी 3 वर्षथी गुम थई गया छे। स्वतंत्रता चळवळ दरमियान लोको विदेशी मालनो बहिष्कार करे अने स्वदेशी अपनावे तेवा हेतुथी महात्मा गांधीए खादीना वस्त्रोने प्रोत्साहन आपवानुं शरू कर्युं हतुं। हवे समयनी साथे खादीना उपयोग माटेनो हेतु पण जाणे बदलाई गयो छे। विधानसभानी चूंटणी नजीक आवता ज नेताओने खादीनी याद आवी छे अने आ ज कारण छे के छेल्ला 10 दिवसमां खादीना वेचाणमां 20% वधारो नोंधाई चूक्यो छे। आगामी 31 डिसेम्बર सुधी पर प्रांतनी खादी पर 15%, ગુજરાતની ખાદી પર 30% વળતર રહેશે જેના કારણે પાર્ટીના ઉમેદવારો સમર્થકોમાં ખાદી ખરીદવાનો ઉત્સાહ બેવડાઈ ગયો છે। ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ, તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડ સહિતના તમામ યાર્ડ માટે નવું વર્ષ મગફળી અને કપાસ માટે શુકન વંતુ સાબિત થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રભરમાં સારો વરસાદ થતાં મગફળીનો સારો એવો ઉતારો મળી રહ્યો છે। ભાવનગરના ચિત્રામાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી મગફળી કપાસ સહિત વિવિધ ખેત પેદાશની ધૂમ આવક છે। યાર્ડની બંને સાઈડ ખેત જણસીઓ વેચવા માટે જિલ્લામાંથી દૂર દૂરથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તેઓ વિડીયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી ડરતા નહીં, હીરા સોલંકી અહીંયા બેઠો છે, ધાક ધમકી આપવાવાળાને હું ડબ્બા ગુલ કરી નાખીશ। विधानसभा चूंटणी गणतरी दिवसों बाकी रहा है त्यारे राज्य में प्रचार प्रसार जोरशोर चाली रो त्यारे भाजप कांग्रेस और आप पार्टी प्रचार प्रसार कर रही है तरह चूंटणी प्रचार प्रसारण में जो सामग्री हो दर वर्षे कार्यकर्ताओं खरीदी करे। शियाळा सीजन में चूंटणी थती होवाथी खास कर मफलर गरम खेस बनाया पीएम मोदी भाजपनी टोपी पहरी प्रचार करे जेना कारण भाजपनी टोपी पर आकर्षण केन्द्र बनी है। जो कि 2017 करता आ वखते सामान ओछो वेचाई रह्यो छे। दुकानदारना कहेवा प्रमाणे सौथी वधु कांग्रेस पार्टीनो सामान वधारे वेचाई रह्यो छे अने 5 रूपियाथी लई 50 रूपिया सुधीनो आ प्रचार प्रसारनो सामान वेचाई रह्यो छे। મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી દર્શાવી હતી। પીડિતોને આપેલા વળતર મામલે સુપ્રીમ કોર્ટ ખુશ નથી। સુપ્રીમ કોર્ટે ફરી વિચારવાની જરૂર હોવાનું જણાવ્યું અને જણાવ્યું કે સીબીઆઈ તપાસ મામલે હાઈકોર્ટે વિચારવું જોઈએ। ભવિષ્યમાં ફરી આવી દુર્ઘટના ન થાય તે માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવાની હાઈકોર્ટને સૂચન કર્યું છે। સાથોસાથ ઓરેવા કંપનીના સંચાલકોની હજુ સુધી અટકાયત ન થતાં સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે।
मृतकना परिवारजनों ने न्याय माटे सुप्रीम में अरजी करता सुनावणी हाथ धराई।